હવે આ છઠ્ઠી પૂર્વધારણા છે. છઠ્ઠી પૂર્વધારણા કે સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે. એટલે કીધું ને, આ હજારો વર્ષ પહેલાં કાંઈ માપવાના કે પેલી ફૂટપટ્ટી કે માપપટ્ટી કે આપણે વજન કાંટા કે એવું કશું નહીં હોય. એટલે આ વસ્તુ એણે પેલી એમ કે પેલા જે એકબીજાની સાથે સરખામણી કરીને જ માપ પેલું નક્કી કરવાનું હોય. એટલે શું કે સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય. એટલે ધારો કે બે જણાને ભાગ પાડતા હોય તો એકને આટલી વસ્તુ એક રોટલો હોય અને બીજો રોટલો એના જેવડો જ હોય, તો આ બેને તમે ભેગા કરો તો આ બે રોટલા કરો તો પછી એમ કે એવડા જ બીજા બે રોટલા, અને આ એ અને બી ગયો અને આ ચાર રોટલા બનાવ્યા છે, ચારેય સરખા જ છે. તો આ એ બી બે રોટલાનો જેટલો જથ્થો થાય, આ બે જો ચારે ચાર સરખા હોય તો આ જે રોટલા તમે એકબીજા ઉપર મૂકો, આ થપ્પી પણ આ સી પ્લસ ડી હોય, આ બે સરખી થવી જોઈએ. એટલે શું કહે છે, બે સરખી વસ્તુના બમણા, એટલે આનું બમણું કર્યું, એ ને બી સરખા એનું બમણું કર્યું અને સી ડીનું બમણું કર્યું, તો એ જે બમણા થયા એ બે પાછા સરખા થવા જોઈએ. એટલે આ રીતે આપણે સરખી વસ્તુના બમણા એકબીજાથી એકબીજાને સમાન હોય. એટલે એ આ બધા બાદ કરવું, સરવાળા કરવા કે આ રીતે ઉમેરવું, એ બધી જ વસ્તુ આ વસ્તુના પ્રમાણમાં આ પહેલાં એમ કે પૂર્વધારણા રૂપે એ લઈ લે છે. એટલે જો આ બધું મને લાગે ક્યાં, એટલે આ છઠ્ઠી પૂર્વધારણા છે ને, એ હવે આ બેનો સરખામણી ઉમેરવાની વાત આવી. એટલે